હવે આગળ વાત કરીએ તો ઉંઝા વિધાનસભા વિસ્તાર ભાજપ કાર્યકર્તાઓનો સંમેલન કેવરેશ્વર મહાદેવ ખાતે યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. ઉંઝા વિધાનસભા મત વિસ્તારના કાર્યકર્તાઓનો સ્નેહ મિલન સમારોહ આજે કેવલેશ્વર મહાદેવ પાટી પ્લોટ અઠોર રોડ ઉંઝા ખાતે યોજાયો હતો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહ મિલન સમારોહ દરમિયાન મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ મહામંત્રી સહિત 15 જેટલા કોંગ્રેસી અગ્રણીઓ મુખ્યમંત્રીના હસ્તે કેસરી ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા. ઉંઝા શહેરમાં આવેલા વિસનગર રોડ પર ઉંઝા વિધાનસભા ભાજપના કાર્યકર્તાઓનો સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા કમર રૂમાલ અને ખેસ તેમજ મોમેન્ટો આપીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉંઝા શહેર અને તાલુકા વડનગર શહેર તાલુકા ભાજપના હોદ્દેદારો ઉંઝા વડનગર પાલિકા પ્રમુખ તેમજ ઉંઝા વડનગર તાલુકા પંચાયત પ્રમુખ યુવા મોરચા સહિત દ્વારા પણ સન્માન કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત કાર્યકરોની નવા વર્ષની શુભેચ્છા પાઠવી આવનાર ચૂંટણીમાં ઉંઝા અગ્રેસર રહે અને બધા રાજ્યોમાં ગુજરાત અવ્વલ નંબરે રહે છે એમ જણાવ્યું હતું અને સત્તા એ આપણા માટે સેવાનું માધ્યમ બન્યું છે. દેશ અને દેશનું ગૌરવ જે પ્રમાણે આગળ વધ્યું છે જે આપણે જાણીએ છીએ. ઉંઝા એ એવું શહેર છે જે દુનિયાના નકશા પર પ્રસ્થાપિત થયેલું છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી દેશની દુનિયામાં નામના વધે છે. 19 દેશોએ વડાપ્રધાનનું સર્વોચ્ચ સન્માન કર્યું છે. નરેન્દ્ર મોદીએ દરેક સેક્ટરનું ધ્યાન રાખ્યું છે, પછી એ સેમી કન્ડક્ટર હોય કે બીજી નાની વસ્તુ હોય, દરેકને ધ્યાનમાં રાખી છે. આખા દેશમાં માર્ચ મહિનાની ટેક્સની આવક 1.81 લાખ કરોડ રૂપિયા રહી છે. લોકોને સરકાર તરફથી સુખ સગવડો પ્રાપ્ત થઈ રહી છે. બધા સાથે મળીને નવા વર્ષનો સંકલ્પ લઈએ, સાથે કામ કરવું છે, સાથે આગળ વધવું છે.